नमस्कार, आप जो रहा छो मंतव्य न्यूज अने हूँ छू आपनी साथे लखमा। पूर्ण नदी तट पर वसेलू नवसारी शहर जेनी अंदर प्रवेशवा माटे पण नव नाका छे अने त्यां विशिष्ट नव बजारोनो पण समावेश थाय छे। ऐतिहासिक धरोहर मानवामां आवे छे। दांडी गामथी नवसारी आखा जगमां प्रसिद्धि पाम्युं छे। दरियाकांठानो विस्तार होवाने कारणे प्रवासन क्षेत्रे पण खूब ज प्रसिद्धि प्राप्त करेली छे अने त्यांनो हवामान पण खूब ज सारुं छे। ત્યારે જમશેદજી ટાટા અને દાદાભાઈ નવરોજી જેવી મહાન હસ્તી પણ અહીંથી ઉભરી આવી છે। રાજકારણની દ્રષ્ટિએ પણ આ બેઠક ખૂબ જ મહત્વ ધરાવતી છે અને ભાજપનું ગઢ છે। ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ચાર ટર્મથી ત્યાં જીતે છે। આ ચોથી ટર્મ પર તેઓને ત્યાંથી ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા છે। તેમની સામે નૈસદ દેસાઈને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે, જેઓ કોંગ્રેસ પ્રવક્તા છે અને આ પહેલા પણ ચૂંટણી લડી ચૂક્યા છે। ભાજપના કદાવર નેતા સામે નૈસદ દેસાઈની જીતની આશા નહીવત દેખાઈ રહી છે। આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને ભાજપ માટે સેફ સીટોમાંની એક છે। ત્યારે નવસારીના તમામ પાસાઓને ધ્યાને રાખી અને સીધી ચર્ચા કરીશું સીટ સર્જરીમાં। તો ચર્ચાની શરૂઆત કરીશું જેની અંદર પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચુક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, તેની સાથે જીતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, રાજકીય નવસારીના જ વરિષ્ઠ પત્રકાર છે, અને મુકેશભાઈ ઓઝા જોડાઈ ચુક્યા છે, જેઓ એક રાજકીય વિશ્લેષક છે। પ્રફુલભાઈ, આપ જણાવો કે નવસારી બેઠકનું ભૂતકાળ શું રહ્યું છે અને જે 2024ની લોકસભા ચૂંટણી છે તેની અંદર તેઓ અત્યારની જે પરિસ્થિતિ છે તેનું વર્ણન કરો। લખમાં ગુજરાતની જે 26 બેઠકો છે ને, એમાં આ બેઠક છે એક વીઆઈપી બેઠક છે। વીઆઈપી બેઠક એટલા માટે કહું છું કે ગયા વખતે એની ઐતિહાસિક સરસાઈથી આ બેઠક સીઆર પાટીલ જીત્યા હતા। બીજા કોઈ પણ આખા દેશની તમામ બેઠકોમાં આની સરસાઈ છે સૌથી વધુ હતી। બીજું કે જે દાંડી યાત્રા અને જે મીઠાનો સત્યાગ્રહ છે એની સાથે જોડાયેલી આ એક સૌથી મહત્વની બેઠક છે, એટલે ઐતિહાસિક મહત્વ પણ એનું ઘણું વધારે છે। એટલું જ નહીં, જે આપણા વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ હતા એ પણ સુરતની બેઠક ઉપરથી જીત્યા હતા। પહેલાં આ બેઠકનું નામ સુરત હતું, 2008માં જે નવું સીમાંકન થયું એમાં આ બેઠક જુદી પડી અને નવસારી બેઠક અસ્તિત્વમાં આવી અને ત્યારથી સીઆર પાટીલ સતત ચૂંટાતા આવ્યા છે। સીઆર પાટીલની આ ચોથી ટર્મ છે, એટલે ત્રણ ટર્મ ચૂંટાયેલા છે, ચોથી ટર્મમાં એમને ટિકિટ મળી છે। ઘણી વખત એવું બને કે સલંગ એકની એક વ્યક્તિ 15 વર્ષથી ત્યાં હોય એટલે એની સામે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થાય, પરંતુ સીઆર પાટીલનું વ્યક્તિત્વ એવું છે કે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી ઊભી થઈ છે। એમની લીડ સતત 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 વધતી જ રહી છે। આજે એ ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને એમની જે કારકિર્દી છે એ બહુ જ સંગઠનની દ્રષ્ટિએ મહત્વની છે। વિધાનસભાની ચૂંટણીમાં એમણે 256 એમના નેતૃત્વમાં બેઠકો ગુજરાતને મળી હતી। એમની સામે નૈષદ દેસાઈ છે, એ બહુ વિદ્વાન વકીલ છે। આ ઉપરાંત એ ઈશ્વરભાઈ દેસાઈ અને ખંડુભાઈ દેસાઈના જે ભૂતકાળની અંદર જે સ્વાતંત્ર્ય સેનાની તરીકે જેમના નામ હતા એમના કુટુંબીજન છે, એમના દોહિત્ર છે અને એકદમ સાલસ અને શિક્ષિત વ્યક્તિત્વ છે। પરંતુ આ આખો જે વિસ્તાર છે છેલ્લા 35 વર્ષથી ભાજપનો આ વિસ્તારમાં દબદબો રહ્યો છે, એટલે ભાજપનો હાથ ઉપર જ રહેશે, એ એક સ્વાભાવિક ક્રિયા થઈ ગઈ છે। હવે છેલ્લી ત્રણ ચૂંટણીનું એનાલિસિસ કરીએ તો 2009માં સીઆર પાટીલ સામે ધનસુખ રાજપૂતને કોંગ્રેસે ઊભા રાખ્યા હતા। સીઆર પાટીલને 4,23,413 મત મળ્યા હતા, જ્યારે ધનસુખભાઈને 2,90,770 મત મળ્યા હતા, અહીં પણ 2 લાખ ઉપરની લીડ હતી। 2014માં સીઆર પાટીલ સામે મકસૂદ મિર્જાને કોંગ્રેસે ઊભા રાખ્યા, સીઆર પાટીલની મત વધી અને 8,10,831 થયા, જ્યારે મકસૂદભાઈના જે મતો છે 2,62,715 હતા, એટલે 5,58,116ની લીડથી સીઆર પાટીલ જીત્યા હતા। 2019ની વાત કરીએ તો સૌથી વધુ લીડથી જીતનારા સીટ હતી,
જેમાં સી આર પાટીલને 9,72,749 મત મળ્યા હતા, જ્યારે એમની સામે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર હતા જે ધર્મેશભાઈ પટેલ, એમને 2,83,071 મત મળ્યા હતા. 6,89,668 ની લીડથી સી આર પાટીલ જીત્યા હતા. હવે જો મતશેરની વાત કરીએ તો જે 2009માં કોંગ્રેસનો મતશેર 38.38 હતો, એ 2019 આવતા આવતા ઘટીને 21.14 થયો છે. જ્યારે ભાજપનો 2009માં મતશેર 55.89% હતો, 2014માં 70.72% થયો અને 2019માં 74.37% થયો. આ મતશેરની સામે કોંગ્રેસનો મતશેર 21.64% છે, એટલે એટલો મોટો તફાવત છે કે આ તફાવત કાપવો એ લગભગ અસંભવ છે. બિલકુલ ચોક્કસથી. જીતેન્દ્રભાઈ, આપ જણાવો કે નવસારીનું હાલનું વાતાવરણ કેવું છે અને ત્યાં સતત 3 ટર્મથી જીતતા આવતા સી આર પાટીલ ફરી એકવાર જીતશે તેવું ચિત્ર પણ અત્યારે ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે, તો પછી એવી પરિવર્તનની કોઈ ગુંજાયશ ત્યાં છે જ નહીં, પુનરાવર્તન જ થવાનું છે. પરંતુ રાજકોટ જે બેઠક સળગી રહી છે તેના પડઘા શું ત્યાં પડશે? જી જીતેન્દ્રભાઈ, લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો એમની સાથે. જી મુકેશભાઈ, આપ જણાવો કે નવસારીનું હાલનું વાતાવરણ કેવું છે અને ગઈ વખતે સી આર પાટીલ વધુ સરસાઈથી ઇતિહાસ રચ્યો હતો તેનું જ પુનરાવર્તન થશે કે પછી રાજકોટના પડઘા ત્યાં પણ પડશે? લખમાં આ સીટ જે છે, મુકેશભાઈ તમને રોકવા માંગીશ, થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તમારી પાસે ફરી વાર આવવા માંગીશ. 84 જી પ્રફુલભાઈ, આપ જણાવો કે વિધાનસભા બેઠકોની હાલની હાલત શું છે જે અત્યારે આ નવસારી બેઠકની અંદર તેમનો સમાવેશ થાય છે? લખમાં નવસારી બેઠક નીચે કુલ 7 વિધાનસભાની બેઠકો આવેલી છે અને એમાં લગભગ બધી જ જગ્યાએ ભાજપનો દબદબો છે. લિંબાયત બેઠક છે ત્યાં સંગીતા પાટીલ છે, એમને ભાજપે ટિકિટ આપી હતી વિધાનસભામાં, એમને 95,596 મત મળ્યા હતા. એની સામે કોંગ્રેસના ગોપાલ પાટીલ ઉભા રહ્યા હતા, એમને 29,436 મત મળ્યા હતા. અને ત્રીજા જે ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના પંકજભાઈ, એમને 37,687 મત મળ્યા હતા. અહીંયા કોંગ્રેસ છે એ ત્રીજા સ્થાને હતી અને આમ આદમી પાર્ટી છે બીજા સ્થાને છે. ઉધનાની વાત કરીએ તો મનુભાઈ પટેલ જે ભાજપમાંથી ટિકિટ આપી હતી તેમને 93,999 મત મળ્યા હતા. એની સામે ધનસુખ રાજપૂત કોંગ્રેસના હતા, એમને 24,113 મત મળ્યા હતા. જ્યારે મહેન્દ્ર પટેલ આમ આદમીના હતા, એમને 21,741 મત મળ્યા હતા. હવે વાત કરીએ તો મજુરા જ્યાંથી હર્ષ સંઘવી જીત્યા છે, આપણા રાજ્ય ગૃહમંત્રીશ્રી, એમને 1,33,335 મત મળ્યા હતા. એમને સામે બળવંત જાની કોંગ્રેસના, એમને માત્ર 9,447 મત મળ્યા હતા. જ્યારે પીવીએસ શર્મા જેને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી એના 16,660 મત મળ્યા હતા. અહીંયા પણ કોંગ્રેસ ત્રીજા સ્થાને જ છે. 84ની વાત કરીએ તો સંદીપ દેસાઈ છે ભાજપના, એમને 2,36,033 મત મળ્યા હતા. કાંતિલાલ પટેલ કોંગ્રેસના, એમને 25,840 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈને 49,615 મત મળ્યા હતા. એટલે આ 3 બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે છે અને કોંગ્રેસ ત્રીજા નંબરે છે. જાલપોર બેઠકમાં સી આર પાટીલ છે ભાજપના, એમને 1,06,244 મત મળ્યા હતા. જ્યારે રંજીત પંચાલ કોંગ્રેસના છે, એમને 37,545 મત મળ્યા હતા. નવસારીની બેઠક છે ત્યાં રમેશ દેસાઈ જેને 1,00,000
6875 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના દીપક બારોટને 34562 મત મળ્યા હતા. ગણદેવીની વાત કરીએ તો નરેશભાઈ પટેલ ભાજપના હતા, એમને 1,31,116 મત મળ્યા હતા. અશોકભાઈ પટેલ કોંગ્રેસના છે, એમને 37,950 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના પંકજભાઈ પટેલ છે, એના લગભગ એટલા જ મત હતા, 37,818. એટલે ત્રણ બેઠકો તો એવી છે જ્યાં કોંગ્રેસ ત્રીજા નંબર છે, અને આ બધી જ બેઠકોમાં ભાજપનો વિજય થયેલો છે. એટલે તમે કહી શકો કે ભાજપનો હાથ આખા વિસ્તારની અંદર ઉપર રહ્યો છે. એ જ પરિણામો છે, એની અસર લોકસભામાં આ જ રીતે થવાની છે. અને સીઆર પાટીલ જે ઇતિહાસ સર્જ્યો હતો લીડમાં, એ જ ઇતિહાસનું પુનરાવર્તન થવાની પૂરેપૂરી સંભાવના છે. જી બિલકુલ, ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો કે નવસારી બેઠક છે ત્યારે હાલનું વાતાવરણ કેવું છે, અને ગયા વખતે જે પ્રમાણે સીઆર પાટીલ જીત્યા હતા અને લીડ તેઓને આવી હતી, તે જ વસ્તુનું ફરીથી પુનરાવર્તન થશે, અને કે પછી રાજકોટની જે અત્યારે પરિસ્થિતિ છે તેનું ત્યાં પણ ક્યાંક પડઘા પડશે, શું લાગે છે? હું થોડુંક પ્રફુલભાઈની વાત સાથે થોડુંક સહમત નથી કે જે પ્રમાણે ગઈ વખતે એમણે 6,89,000ની સમથિંગ લીડ લીધી હતી, પરંતુ આ વખતે આપ અને કોંગ્રેસ બંનેનું સંયુક્ત જોડાણ છે, નંબર એક. બીજો જે મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે અત્યારે, કે સૌરાષ્ટ્રનું જે ઇસ્યુ છે, પુરુષોત્તમ રૂપાલાજીનો ઇસ્યુ છે, કારણ કે ત્યાં જે મોટાભાગની પ્રજા છે એ સૌરાષ્ટ્રની પ્રજા છે. તમે જુઓ, ઉધના, મજૂરા, 84, નવસારી, આ એક હીરાનો બજારનો વિસ્તાર છે, ટેક્સટાઇલ બજારનું મોટું માર્કેટ છે, અને ત્યાં મોટાભાગનું સૌરાષ્ટ્ર વસેલું છે, અને સૌરાષ્ટ્રની એની સીધી અસર ત્યાં દેખાઈ રહી છે. નો ડાઉટ, ચોક્કસ ભાજપ જીતશે, કારણ કે વોટ શેર બહુ વધારે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી કદાચ એમને થોડો ઘણો સપોર્ટ મળે. પણ સુરતની અંદર આંધી તુફાન ક્યાંક ને ક્યાંક ચૂંટણી દરમિયાન આ દેખાશે, અને સી આર પાટીલ સાહેબનું પોતાનું વર્ચસ્વ છે. એમને આખા ગુજરાતની અંદર સૌથી ફાસ્ટેસ્ટ ડેવલપમેન્ટ થયું હોય તો સુરતની અંદર થયું છે, આપણે જાણીએ છીએ. સુરત એટલે આપણા આ સીટને આપણે નવસારીની સીટ સાથે જ વાત કરી રહ્યા છીએ. અને બીજું કે જ્યાં ત્યાંના જે પ્રશ્નો હતા એ આજે પણ ત્યાંના પ્રશ્નો ઊભા જ છે. એટલે આપણા સી આર પાટીલ સાહેબ છે, પોતાની સીટ કરતા પોતે ગુજરાતનું પ્રદેશ પ્રમુખ હોવાને કારણે, અને દેશની અંદર એમના મોટાભાગના કાર્યક્રમો હોવાને કારણે તેઓ સતત વ્યસ્ત રહેતા વ્યક્તિ છે. પ્રજા એવું ઈચ્છતી હોય છે કે સાંસદ અમારો હોય, અમને જવાબ મળે, અમારી પાસે મળી શકાય, પરંતુ સી આર પાટીલ પાસે ભાજપના જ નેતાઓને મળવાનો પૂરો સમય હોતો નથી. તો અરે, પ્રજાની વાત કઈ રીતે સાંભળે? આ પ્રશ્ન લોકોના મનમાં હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. માત્ર વિકાસની રાજનીતિ, જે ફંડ આવે છે, ગવર્મેન્ટ ફંડ આવે છે, એનાથી કઈ કાર્યો થવાના છે, એ બ્યુરોક્રેટ્સ દ્વારા કાર્યો થતા હોય છે, એનો શ્રેય કેટલો મળવો જોઈએ રાજકારણના પ્રતિનિધિને, એ એક પ્રશ્નાર્થ છે. પરંતુ સુરતની સીટ માટે, અને હવે તો મને એવું દેખાય છે કે પુરુષોત્તમ રૂપાલાજીએ ફોર્મ ભરી દીધું છે, ક્ષત્રિયોનું આંદોલન ઉગ્ર થતું જાય છે, દેશભરની અંદર વ્યાપ્ત થતું જાય છે, અને મોદી સાહેબની, અમિત શાહ સાહેબની સભા પહેલા આ મામલો દબાવી દેવામાં આવે છે. જેટલી સ્પ્રિંગ દબાવવામાં આવે છે, એટલો જ આ ઇસ્યુ વધુ બહાર આવી રહ્યો છે, અને એની સીધે સીધી અસર ક્યાંક સંબંધ સુરત સાથે પણ છે. એટલે માત્ર સૌરાષ્ટ્રનો ઇસ્યુ ગુજરાતમાં નડશે. પરંતુ હવે પાછા આપણે સી આર પાટીલ સાહેબની વાત કરીએ. સી આર પાટીલની સામે ધર્મેશ પટેલે 2,83,071 મતથી હાર્યા હતા. તે સમયે આપનું જોડાણ નહોતું. હવે આપ ઇન્ડિયાના કોંગ્રેસનું સમર્થન જોડાણ છે, અને જે ભારતીય જનતા પાર્ટીથી અસંતુષ્ટ લોબી છે, જે અસંતુષ્ટ લોબી પણ આની અંદર કોઈ ભૂમિકા ભજવી શકે એમ છે. બાકી તો કોઈ એવા મુદ્દા ત્યાંના સ્પેસિફિક મુદ્દા નથી કે જે રાષ્ટ્રીય ચર્ચામાં આવ્યા હોય, કે ગુજરાતના એના ઉપર કામ ન થયું હોય, એવા કોઈ મોટા ઇસ્યુ નથી. હા, નો ડાઉટ, અમદાવાદ મુંબઈનો હાઈવે છે, એ હાઈવેનો વિસ્તાર છે, મુંબઈની પ્રજા છે, મૂળ ચંદ્રકાંત પાટીલ સાહેબ એટલે કે સી આર પાટીલ સાહેબ મરાઠી માનુસ તરીકે આવે છે, એટલે મુંબઈ સાથેનો સીધો સંબંધ છે, અને એક મોટા ઉદ્યોગપતિ છે, એમની જે પોતાની આવક છે એ લોકો જાણે છે, ખૂબ જ પૈસા ખર્ચી શકે એમ છે. પરંતુ એમનામાં એક જે કળા છે કે માઇક્રો મેનેજમેન્ટ થકી, બૂથ સંચાલન થકી, અને જે પોતાની ટીમ રાખી છે, મજબૂત ટીમ રાખી છે, એ ટીમ તોડતા નથી, એ એમનો સૌથી પ્લસ પોઈન્ટ છે. એટલે રાજનીતિમાં બધું જ ચાલે,
સામ દામ દંડ ભેદ બધું જ ચાલે જયારે ચૂંટણી હોય છે. એમાં પ્રખર નિપુણ કલાકાર કહીએ કે પ્રખર નિપુણ વ્યક્તિત્વ કહીએ તો સી આર પાટીલ સાહેબ નું નામ ચોક્કસ આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાકી ભારતીય જનતા પાર્ટીનો આખો જોશ ગુજરાતની અંદર નહીં માત્ર આખા ભારતની અંદર 400 કે પાર કરવાના જયારે સ્લોગન લાગી રહ્યા હોય ત્યારે પ્રજા પણ હિન્દુત્વના મુદ્દાને જોઈને, દેશના વિકાસના મુદ્દાને જોઈને અંતે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ લીડર નેતૃત્વ અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ચહેરાને જોઈને વોટ આપતા હોય છે. કમનસીબી એ છે કે વિપક્ષનું એમની સામે લડનાર એવું કોઈ મજબૂત માથું નથી. સ્વાતંત્ર સંગ્રામની જે હમણાં વાત કરી એ આખો એક સ્વતંત્ર વીરોની જગ્યા છે નવસારી, પરંતુ સ્વતંત્ર રીતે લડી શકે અને સત્ય રીતે લડી શકે એ એ એ પ્રમાણેના નેતાની ત્યાં હજુ પણ આવશ્યકતા છે. હજુ પણ જીતે તેવી સંભાવના ખૂબ જ પ્રબળ છે, શું કહેશો? પ્રશ્ન તો સામાન્ય માનવીને રોજ નવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, ખાસ કરીને જીવન જરૂરિયાતની જે પ્રાથમિક સુવિધાઓ છે એનો થોડોક અભાવ હોય, દરેક માણસને એક વસ્તુ મળે એટલે ચોક્કસ વિકાસ જ્યાં થતો હોય ત્યારે અપેક્ષા વધે જ, અને એ અપેક્ષાઓ સતત રાજકારણીઓ પાસે સત્તાધીશો પાસે હોય છે. પણ સી આર પાટીલની એક સૌથી વિશેષતા એ છે કે એ એક ચૂંટણી જીતે છે અને બીજા દિવસથી નવી ચૂંટણી તૈયારી શરૂ કરી દેતા હોય છે. તમે જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એવું હતું કે હવે સી આર પાટીલ કદાચ આખા ગુજરાતમાં ફરશે એટલે નવસારી અથવા તો જે એમની મત વિસ્તાર છે એના સંપર્કમાં નહીં રહે, પરંતુ એમનું આધુનિક જે કાર્યાલય છે એ એક નાનો અમસ્ત વ્યક્તિ પણ ત્યાં જાય તો એનું કામ થાય છે, એનો ફોલોઅપ થાય છે અને એ રીતે એ સતત લોકોના સંપર્કમાં રહે છે. નાના મોટા પ્રસંગો હોય તો એમના તરફથી પત્ર આવે છે એમના સોશિયલ મીડિયાના માધ્યમથી, એટલે એમનું જે મેનેજમેન્ટ છે એ લોકોની સાથે સક્રિય છે. સામે પક્ષે કોંગ્રેસનું સંગઠન નિષ્ક્રિય હોય છે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ દેખાતા હોય છે અને ભાજપ જાણે કે એક આખું કોર્પોરેટ કલ્ચર હોય તે રીતે સતત ભલે ચૂંટણી હોય કે ના હોય સતત કાર્યક્રમો રાખી લોકોને જાગૃત રાખે છે, લોકોને એક્ટિવ રાખે છે. એનું કારણ છે કે સી આર પાટીલનો મત વિસ્તાર છે અને એ ખાસ કરીને સુરતની 4 બેઠકો એમાં આવતી હોય છે, નવસારીની 3 બેઠકો. સુરતની જે બેઠકની વાત કરીએ 84 છે અને મજૂરા છે એ 570,084 મતદારો છે અને 278,000 મજૂરાના મતદારો છે, એટલે એક 1,000,000 મતદારો કે જે ભાજપનું એકદમ ગઢ કહેવાય છે. ત્યાં હરસંઘવીનો પણ અસર થતી હોય છે, 84 બેઠકની પણ અસર થતી હોય છે, એટલે એ બધા જ થઈને અને નવસારીની જે 3 બેઠકો છે એ પણ ભાજપનો ગઢ છે. એટલે સી આર પાટીલ ગત વખતે જે ટર્મ લીડથી જીત્યા હતા એના કરતા વધુ લીડથી જીતશે, કારણ કે ઉમેદવાર પણ એટલો મજબૂત નથી. નૈસજભાઈ અગાઉ ગઈ જ વખતે તેઓ સુરતમાં લડ્યા હતા, હવે આ વખતે નવસારી બેઠકમાં આવે છે. 2009 જયારે આ બેઠક બની બેઠક સીમાંકન નક્કી થયા નવસારી બેઠક પર, ત્યારે નવસારી બેઠકમાં એવી વિધાનસભા લેવામાં આવી છે કે જે ભાજપનો ગઢ છે, એટલે ઓટોમેટિકલી એ ભાજપનો પ્લસ પોઈન્ટ તો ત્યાંથી જ થયું હતું, જ્યાંથી સીમાંકન 2009 થયું ત્યાંથી જ, કારણ કે એમાં ડાંગ વાસદા અથવા તો જે અન્ય વિસ્તારો છે કે જે આદિવાસી વિસ્તારો છે એનો સમાવેશ કરવામાં નથી આવ્યો, એટલે જે સીમાંકન થયો ત્યારથી જ આ બેઠક ભાજપ માટે રિઝર્વ થઈ ગઈ હોય એવું સીમાંકન છે. અને એનો ફાયદો ભાજપને મળ્યો અને ત્યારબાદ સી આર પાટીલના લોકસંપર્કો, સી આર પાટીલ જે રીતે કામ કર્યા છે તે મોદી મેજિક પણ થોડુંક અસર કરતી હોય છે. અને ખાસ કરીને વિપક્ષ એવા મુદ્દાઓને હજુ પણ લોકો સુધી નથી લઈ શક્યો, અનેક પ્રશ્નો છે, નવસારીમાં રેલવેના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, નવસારીની 3 બેઠકોની વાત કરું તો એ જ રીતે સુરતના લિંબાયતમાં પણ આ જ ઇસ્યુ હોય છે, પણ તેમ છતાં રોજગારીના પ્રશ્નોને કોંગ્રેસ લોકો સુધી પહોંચાય છે, લોકમાનસ સુધી એને લઈ નથી શક્યો. એ જ રીતે સામાન્ય પાણીની સમસ્યાઓ નવસારી વિસ્તાર જે આખો છે, નવસારી જિલ્લો આખો એ પાણી માટે વલખા મારી રહ્યો છે, લોકોને રોજ સવારે વેચાતું પાણી લેવું પડે છે, પણ તેમ છતાંય એ કોની પાસે ફરિયાદ કરવા જાય? એટલે જેવું છે એવું ચલાવી લેવાની માનસિકતા હવે લોકોએ અપનાવી દીધી અને વિપક્ષ એટલો મજબૂત નથી કે ત્યાં જઈને એ લોકો વાત કરે અને એને પરિણામ આવે, એટલે પરિણામ એ લોકો વિપક્ષ પર પણ આસાનીથી રાખે અને જે છે એ ચલાવી લેવાની માનસિકતાને લઈને કદાચ લોકો મતદાન કરવા જતા હોય છે. અને ભાજપનો એક બૂથ મેનેજમેન્ટ જે છે, દરેક અત્યારે જ હું આ દરેક કાર્યક્રમો કવર કરું છું તો દરેક કાર્યક્રમમાં નાનામાં નાના માણસ આવે, નાનામાં નાના માણસને કેવી રીતે સાચવવો, નાનામાં નાના માણસને શું સમસ્યા છે એની એ લોકો ચિંતા કરતા હોય છે. એક આખું જે કાર્યકર્તાઓ હોય છે એ બૂથ મેનેજમેન્ટ કરીને દરેક વ્યક્તિને દરેક શું તકલીફ છે એનું સમાધાન અત્યારે ઇલેક્શન પૂરતું કરતા હોય છે, એટલે એ નાનો મોટો માણસ પણ એક ભાજપની શરમને લઈને, સ્થાનિક કાર્યકર્તાને શરમ હોય, માની લે કે હું તમારી આજુબાજુના 10 જણાને મેં કામ કર્યા હોય, હું કહું કે ચાલો ભાઈ તમારે આવવું પડશે,
એ રીતે આવતા હોય છે. ખાલી સંપર્કો પણ મહત્વના હોય છે. જ્યારે કોંગ્રેસ પાસે સંગઠનનો અભાવ છે, આમ આદમી પાર્ટીની વાત કરીએ, આમ આદમી પાર્ટી આમાં મજ છે, પણ આમ આદમી પાર્ટીનું સંગઠન એવું મજબૂત નથી કે જેને કારણે આ જે લોકસભા બેઠક છે એમાં બહુ અસર થાય. હા, સુરતની સંગઠન છે સુરત પૂરતું, પણ એટલું સંગઠન મજબૂત નથી કે અને કોંગ્રેસના જે નેતાઓ છે એ આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે લઈને ચાલવાની અને લોકોને માનસિકતા જો સમજાવે એવો સમય પણ નથી અને એ માનસિકતા પણ ઉભી નથી થઈ. બીજી તરફ સી આર પાટીલની જે વ્યક્તિગત ભૂમિકા છે, કે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે એટલે એની આભાયક હોય છે કે ભાઈ અમારા નાના મોટા કામો હોય તો થતા હશે, એ રીતે બી લોકો સી આર પાટીલના સંપર્કમાં. સી આર પાટીલ કારણ કે દરેકને કોઈ સરકારી કર્મચારીને બદલી કરાવવાની હોય, આ હોય તે હોય, તો પ્રદેશ પ્રમુખ પાસે જવું પડે અને એ એટલા મજબૂત વ્યક્તિત્વ થઈ ગયું છે કે લોકો એવું માને કે ચાલો અમે એમની સાથે સંપર્ક કરીશું, ભવિષ્યમાં પણ કામ લાગશે, એટલે એનો લાભ પણ એમને મળવાનો છે. એટલે એકંદરે હું એવું વિચારું છું કે આ બેઠક પર લાસ્ટ ટાઈમ જે લીડ હતી એના કરતા થોડી લીડ વધશે. ભલે એ લોકો 10 લાખની લીડ કહે છે, પણ 10 લાખની લીડની શક્યતા ઓછી છે, પણ લાસ્ટ ટાઈમ જે લીડ હતી એનાથી કદાચ 1 લાખ લીડ વધે, કારણ કે નવા મતદારો પણ એમાં જોડાયા છે, એટલે એ લીડ વધવાની શક્યતા છે. જી જીતેન્દ્રભાઈ, એવું નૈષદભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ બેઠક પર વિકાસ નથી દેખાઈ રહ્યો, પછી ત્યાં જે લોકો છે તેની સ્વતંત્રતા છીનવાઈ રહી છે અને ત્યાં બંધારણ પણ ખતરામાં છે, આ બધા વચ્ચે લોકો સમક્ષ આ બધા પ્રશ્નો છે, તે લોકો આના પર ધ્યાન કેન્દ્રિત કરશે કે પછી પાટીલ પાટીલ થશે? હા, ચોક્કસ નૈષદભાઈ અત્યારે જે વાત કરે છે એ છે, લોકોને સમસ્યાઓ છે, લોકોને સ્થાનિક પ્રશ્નો ઉપસ્થિત છે, પણ અત્યાર સુધી કોંગ્રેસ ક્યાં હતી? ઇલેક્શન આવ્યું એટલે મેં અગાઉ જ વાત કરી કે કોઈ કોંગ્રેસનો સ્થાનિક નેતા અથવા તો કોંગ્રેસના એવું નેતૃત્વ નથી, કોંગ્રેસનું કાર્યાલય પણ ખુલતું નથી હોતું, લોકો ફરિયાદ કરવા ક્યાં જાય? અત્યાર સુધી લોકોના પ્રશ્નો હોય, માની લો કે અહીંયા પાણી નથી આવતું અથવા તો રસ્તાના પ્રશ્નો હતા, ચોમાસામાં રેલ આવવાને લઈને સમસ્યા ઉભી થાય, ત્યારે કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી હોતું. ભાજપના કાર્યકર્તાઓ, મેં કીધું તેમ, એ લોકોનું મેનેજમેન્ટ એવું છે કે કોઈ ના કોઈ કાર્યક્રમો યોજે, કોઈની જન્મ જયંતિ ઉજવે, કોઈ છેલ્લે કઈ નહીં તો આજે ભાજપનો સ્થાપના દિવસ છે, આ રીતે એ લોકોના સંપર્કમાં રહે, સતત લોકોની સાથે એનું લાયઝન હોય છે. ત્યારે કોંગ્રેસ નૈષદભાઈ અત્યાર સુધી નવસારી પ્રવક્તા હતા, નવસારી વિસ્તારમાં એવું ભૂતકાળમાં પણ કામ કરી ચુક્યા, અત્યારે એમની જવાબદારી પણ નવસારી જિલ્લાના સંગઠનમાં પણ હતી, પણ ક્યારે નૈષદભાઈ હતા તો કોંગ્રેસના કોઈ એવા નેતાઓ લોકો સુધી તો ગયા જ નથી. એ લોકો જયારે પણ આવે, કોઈ સભા હોય ત્યારે મીટિંગ કરે, કોંગ્રેસના કાર્યકર્તાઓ આવે અને એ કાર્યકર્તાઓથી આગળ લોકો સુધી કોંગ્રેસ પહોંચવામાં માત્ર નવસારી બેઠક નહીં, આખા ગુજરાતમાં નિષ્ફળ છે. કારણ કે લોકોના જનસંપર્ક જે કોંગ્રેસે સતત ચૂંટણી પછી હાર્યા પછી પણ શરૂઆત જ થવી જોઈએ, હાર્યા પછી શરૂઆત બીજા વર્ષથી તૈયારી કરવી જોઈએ. સી આર પાટીલ બીજા દિવસ નેક્સ્ટ ડેથી તૈયારી કરે છે કે ભાઈ અમે આજે ચૂંટણી જીત્યા તો આવતી ચૂંટણી માટેની તૈયારી અમે આરંભી છે. કોંગ્રેસ પાસે એ સંગઠન નથી, એટલે લોકોના પ્રશ્નો છે પણ સામે વિકાસના અનેક નથી દેખાયા. અત્યારે બુલેટ ટ્રેનની વાતો છે, જમીન સંપાદનના પ્રશ્નો છે, એટલા બધા ઇસ્યુ હતા કે જેને લઈને કોંગ્રેસ લોકો પાસે જતે લડત આપતે, પણ એ પ્રશ્નો લોકો સુધી કોંગ્રેસ પાસે આશા લોકોની નથી. જી બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે જણાવો સમાપનની અંદર કે આ સીટ પર જાતિગર અને જ્ઞાતિ સમીકરણ કેવું રહેશે અને તે પરિણામ પર કેવી અસર કરશે? આ લખમાં અહીંયા મુસ્લિમ છે, વણિક છે, પાટીદાર છે, અનાવિલ બ્રાહ્મણ છે અને નવસારી વિસ્તારમાં કોળી મતદારો વધારે છે, કોળી પણ છે. અહીંયા ગ્રામ્યના મતદારો પણ છે અને શહેરના પણ છે. ગ્રામ્યમાં આદિવાસી મતદારો પણ છે કે જે ગ્રામ્ય મતદારો અને આદિવાસી મતદારો જે ભૂતકાળમાં કોંગ્રેસ સાથે હતા એ હવે ભાજપ સાથે આવી ગયા છે. એટલે ભાજપનું પલડું છે એ જ્ઞાતિવાદની દ્રષ્ટિએ ભારે થતું જાય છે. પણ જે તમે બીજું પરપ્રાંતીય મતદારો સૌથી વધારે છે, કારણ કે લગભગ 22 જેટલા રાજ્યોના પરપ્રાંતીય અમુક મજૂરી માટે આવે છે, અમુક બીજા કામો માટે આવે છે અને એ જે છે એ મતદારોનો પણ આમાં સવિશેષ ફાળો રહે છે. હવે નવસારી વિસ્તારના જે પ્રશ્નો છે ને એ પણ ઘણા બધા છે કે જો ઔદ્યોગિક પ્રદૂષણ જે છે ને એને કારણે એક પાણીની ક્વોલિટી ખરાબ થતી જાય છે, એ જ રીતે ત્યાં જે છે જુદા જુદી પ્રશ્નો, એમાં રેલવેના પ્રશ્નો પણ છે, પાણીના પ્રશ્નો પણ છે જે ત્યાંના સ્થાનિક પત્રકાર જીતેન્દ્રભાઈ કહ્યું તે, અને બાકી જે જમીનના ધોવાણના પ્રશ્નો છે, જમીનમાં ખારાશ વધતી જાય છે એના પ્રશ્નો છે. દાંડી, જે મહાત્મા ગાંધીજીએ જે દાંડી યાત્રા શરૂ કરી હતી, મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો ને ત્યાં જે સમાપન સ્થળ છે એ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની પણ ઘણા વખતથી માગણી થઈ રહી છે, પણ એના પર પણ ધ્યાન નથી અપાયું. એટલે આ વિસ્તારમાં જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એ તો છે જ, પરંતુ ઔદ્યોગિક રીતે આ વિસ્તાર છે
એ ખૂબ આગળ વધી રહ્યો છે. લિંબાયતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ સારી રીતે વિકસી રહ્યો છે. ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો શેરડી અને સહકારીનો જે ખાંડ ઉદ્યોગ છે આ બેનો ત્યાં વિકાસ થવાના કારણે ખેડૂતોને માટે એ આવકના સાધનો સારી રીતે ઊભા થયા છે. એટલે આખો વિસ્તાર છે એ ઔદ્યોગિક વિસ્તાર તરીકે ખૂબ જ આગળ આવ્યો છે. અને બીજું દરિયો છે એટલે દરિયાનો જે લાભ મળતો હોય છે ત્યાંના ભૌગોલિક રીતે એ પણ આ વિસ્તારને મળે છે. અને બીજું આ સીટ ઐતિહાસિક એટલા માટે છે કે દાંડી અહીંયા છે એ વાત છે. બીજું શું છે કે મોરારજીભાઈ દેસાઈ છે એ અહીંથી જનતા પાર્ટીની જે રચના થઈ હતી એમાંથી એ ચૂંટાઈને ગયા હતા 1977માં. જે બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે મોરારજીભાઈ દેસાઈ છે એ વડાપ્રધાન પદ મેળવ્યું હતું. આ બેઠક સુરતના નામથી જ 2008માં જ અલગ પડી, ત્યાં સુધી સુરતની બેઠક હતી. એટલે સુરતે ઘણા બધા મોટા જે મહાનુભાવો છે એ આ બેઠક ઉપરથી ચૂંટાતા હતા. 1989માં કાશીરામ રાણા ચૂંટાયા. કાશીરામ રાણા સતત ચારેક ટર્મ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ આ આખી બેઠક છે એ ભાજપની એક સલામત બેઠક તરીકે ઉપસી આવી છે. એટલે ત્યાં ભાજપ સતત ચૂંટાતું આવ્યું છે. એનું કારણ આ છે. સુરત જે બેઠક અને નવસારી અલગ પડે એમાં સુરતમાં છેલ્લા દર્શનાબેન જરદોષ પણ ચૂંટાયા હતા અને અહીંથી સી આર પાટીલ સાહેબ ચૂંટાયા હતા. હવે સી આર પાટીલ છે એમનું વ્યક્તિત્વ એટલું ત્યાં ઊંચું થઈ ગયું છે. અને જીતેન્દ્રભાઈ કહ્યું એ રીતે કે એમણે ત્યાં જે કાર્યાલયની અંદર કોઈ પણ નાગરિક જાય અને એના પ્રશ્નો નાના મોટા જે રજૂ કરે એનો નિવેડો તાત્કાલિક આવતો હોય છે. એટલે લોકોમાં પણ સી આર પાટીલનું આકર્ષણ ખૂબ મોટું છે. નૈષદ દેસાઈ એમના જે સ્પર્ધક ઉમેદવાર છે એ હાઈકોર્ટના બહુ જ જાણીતા વકીલ છે અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમના કુટુંબમાંથી આવે છે. અનાવિલ બ્રાહ્મણ છે પરંતુ એમનો પનો છે એ આમના વ્યક્તિત્વ સામે ટૂંકો પડશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. જી બિલકુલ. જીતેન્દ્રભાઈ, મુકેશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. નવસારી બેઠક પરના તમામ સમીકરણો પર આપણે નજર કરી અને ત્યાંની હાલની પરિસ્થિતિ અને રાજકીય ગરમાવા પર પણ નજર કરી તો હવે આ જ રીતે આવતીકાલે એવી બેઠકની ચર્ચા કરીશું જે રાજ્યના રાજકારણમાં સળગતી બેઠક છે, જ્યાં ક્ષત્રિયો દ્વારા ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે. જી હા, એ રાજકોટ બેઠક પર કાલે સીટ સર્જરી કરવાનું છે. અને હા, મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેની અંદર તમામ મતદાતાઓ મતદાન કરે અને દેશના ભવિષ્યને ઉજ્જવળ કરવામાં પોતાનો મહત્વનો ફાળો આપે. સૌ કોઈ મતદાન કરે, હું પણ કરીશ અને તમે પણ કરજો. નમસ્કાર.